હેલો, જાગૃતાવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે આજનો વિડીયો સ્ટાર્ટ કરી બધાને ખબર છે કે થંબનેલમાં શું છે. એની પહેલા આપણે સરસ મજાનો વિડીયો બનાવ્યો છે અર્નિંગ માટેનો, જેમાં ઓલરેડી કમેન્ટ આવી ગઈ છે કે એક છોકરો જે છે એમાં 35,000 રૂપિયા કમાઈ ચુક્યો છે અને એક છોકરો જે છે 4,500 રૂપિયા એમાંથી કમાઈ ચુક્યો છે. એ જે સરસ મજાનો વિડીયો જે છે એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, જો તમારે જોવું હોય તો તમે વિડીયો જોઈ શકો છો. હવે બધા થંબનેલ જોઈ લીધું છે. આપણી જાગૃત આવાસની જે વેબસાઇટ છે એ હેક થઈ ગઈ છે અને પૂરી તરહ ડિસ્ટ્રોય કરી નાખી છે, ક્રેશ થઈ ગઈ છે. એટલે આપણે હવે નવેસરથી વેબસાઇટ બનાવવાની છે. પણ મારે તમને એક વાત કહેવી હતી આના પરથી. આપણા જે જાગૃત આવાસના ફેમિલીના સ્ટુડન્ટ છે એ લોકો માટે સ્પેશિયલ, જે લોકો આ વિડીયો જોઈ રહ્યા હોય એ લોકો માટે સ્પેશિયલ, કે જેણે બી આપણી વેબસાઇટ ક્રેશ કરી, મને એનું યુઝરનેમ ખબર છે કે એનું યુઝરનેમ જે છે એ /gaming એવી કરીને છે, એટલે ગેમિંગ આગળનું નામ છે. એને આપણી આ વેબસાઇટ ક્રેશ કરી છે. તો સૌથી પહેલા તો એને હું કહીશ કે બેટા, તારું જે આ ટેલેન્ટ જે છે ને બેટા, ટેલેન્ટ કોઈક સારી જગ્યાએ વાપર, હવે ખોટી જગ્યાએ ના વાપરીશ. તારી પાસે આ ટેલેન્ટ છે તો એ ટેલેન્ટને લોકોને હેલ્પ થાય એવું કરો, લોકોને નુકસાન થાય એવું ના કરીશ. બરોબર, આ એક તને ખ્યાલ ના આવે તો કહી દઉં કે એક સાયબર ક્રાઇમ કહેવાય છે. અને આ સાયબર ક્રાઇમમાં જો હું કમ્પ્લેન કરવા જઉં આની આગળ તો પછી એમાં તને જેલ પણ થઈ શકે. તો આપણે આવી જગ્યાએ કેમ જવાનું, લોકોની લીટી કેમ નાની કરવાની, આપણે આપણી લીટી કેમ મોટી ના કરીએ, આપણે કેમ આપણી રીતે આગળ ના વધીએ. એ જે વેબસાઇટ હતી એ વેબસાઇટમાં બધું ફ્રી ઓફ કોસ્ટ હતું. આપણે છોકરાઓ પાસેથી સિંગલ રૂપિયું લેતા નથી, બધું ફ્રી ઓફ કોસ્ટ હતું. તમને સ્ટડી મટીરિયલ લઈ લો, પ્રિવેશનના પેપર લઈ લો, પ્રિવેશનના પેપરનું સોલ્યુશન હું લોકોને રૂપિયા આપીને ટાઈપ કરીને એની પર અપલોડ કરતો હતો અને એ બી ફ્રી ઓફ કોસ્ટ હતું. છોકરાઓ પાસેથી આપણે 1 રૂપિયા લેતા નતા, છતાં પણ આપણે વેબસાઇટને તોડી નાખવાની. અને જેને મેં વેબસાઇટનું કામ કરવા આપ્યું હતું એ પણ આપણો જાગૃતાવાસ ફેમિલીનો સ્ટુડન્ટ હતો. તું વિચાર કર કે ધારો કે તે વેબસાઇટને ક્રેશ કર્યું, મને તો દુઃખ થયું, એને પણ કેટલું દુઃખ થયું હશે. એનું પણ એક સ્ટાર્ટઅપ છે એને પણ કેટલું દુઃખ થયું હશે. તો તારા એક વસ્તુના કારણે 2 લોકોને દુઃખ થયું છે. તું યાદ રાખજે, કોઈ પણ લોકો, આપણા જાગૃતાવાસ ફેમિલીમાં જેટલા પણ લોકો છે એ બધા લોકોને કહું છું, તમે જેટલા લોકોનું દિલ દુખાવશો ને તમારે બધું અહીંયા ભોગવી જવાનું છે. એ ચોખ્ખું ચડ લખીને રાખજો. બરોબર છે, આ કોરોનાનો ટાઈમ છે. કોરોના ટાઈમની અંદર જે લોકો રેમડેસિવીરના કાળાબજારી કરી છે એ લોકોને બધા જે પાપ જે છે પાપ અહીંયા ભોગવીને જ જવાના છે. કોઈ લોકોને એવું નથી કે ઉપર જઈને પાપ મળશે, ને જેનું છે એનો હિસાબ થવાનો છે, બધું અહીંયા થશે. તો આપણે કોઈ દિવસ કોઈને નુકસાન થાય એવું ના કરીએ. સ્પેશિયલી હું તો બધાને જ કહું છું, જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે બધાને, ઓલવેઝ આપણો નેચર હેલ્પફુલ હોવો જોઈએ. ઘણા બધા યુટ્યુબ પર કમેન્ટ પણ કરે છે, ગંદી ગાળો લખે છે. મેં વિચાર્યું હતું કે હું વિડીયો બનાવીશ, પણ આજે મેં વિડીયો એટલે બનાવ્યો કે આપણે જાગૃત આવાસની વેબસાઇટને પણ તોડી નાખી આ લોકોએ. બરોબર, તો તમે જોશો એની અંદર તો ગંદી કમેન્ટ લખે છે, ગાળો લખે છે. બરોબર છે, તમે વિચારો તમારા ઘરની અંદર કોઈ હોય, માં એટલે મમ્મી, બેન કે પછી કોઈ પણ XYZ, એના વિશે કોઈ ગંદી ગાળો લખે, તમે વિચારો તમને કેવી ફિલિંગ આવશે. આ બધું તમે જે લખો છો ને એ તમારું ફ્રસ્ટ્રેશન બતાવે છે કે તમે લાઈફમાં કશું, તમારા લાઈફમાં કદાચ તમે ભણતા હોય તો રિઝલ્ટ સારું નહીં આવતું હોય, કાં તો તમે યુટ્યુબ ચેનલ બનાવ્યું હોય તો એ આગળ વધતી ના હોય, તો આ બધી વાત જે ફ્રસ્ટ્રેશન હોય ને તમે ફ્રસ્ટ્રેશન બધું અહીંયા નીકાળો છો. પણ આ ગાળો લખવી, લોકોને એબ્યુઝ કરવા, એ બધું છે ને ક્રાઇમ ગણાય છે. તમને ખ્યાલ ના હોય તો કહી દઉં, જે લોકો આવી ગંદી કમેન્ટ્સ કરે છે, જો અમે ધારીએ તો અમે આના વિશે કમ્પ્લેન પણ કરી શકીએ છીએ. અને કમ્પ્લેન કરશું તો પછી તમે તો ઠીક, પણ તમે વિચારો કે તમારા પેરેન્ટ્સ જે હશે, પેરેન્ટ્સને કેવી ફિલિંગ આવશે કે મારો છોકરો આવું બધું ગંદુ અહીંયા આગળ લખે છે. તમે જે લખો છો એ બધું જાહેર છે, તમે જે કમેન્ટ ગંદી કરો એ બધી જાહેર હોય, પબ્લિક જ હોય છે. આપણે યુટ્યુબ લાઈવ કરીએ છીએ, એમાં લોકો ગંદી કમેન્ટ કરે છે. આવી ગંદી કમેન્ટ કરવાથી તમને શું મળી જવાનું છે મને ખબર નથી પડતી આ વસ્તુ. પછી આપણે હમણાં એક આપણે જે અનએકેડેમી સાથે કોન્ટ્રીબ્યુટ કર્યું છે, કોલેબોરેશન કર્યું છે અનએકેડેમી સાથે, તો એમાં આપણે એ લોકોનો એના વિશે 90 સેકન્ડ એવું હોય કે તમે લોકો 90 સેકન્ડ જે છે એ 90 સેકન્ડ તમે આગળ બોલો અને બોલો પછી તમારે આગળ વિડીયો ચાલુ કરવાનું. તેમાં પણ કમેન્ટ્સ આવે છે કે 90 સેકન્ડ પહેલાની પાછળ રાખો, નથી ગમતું તમે લોકો આગળ આવે 90 સેકન્ડ રાખો છો તો. પણ મને ખ્યાલ નથી આવતો કે તમે જયારે પિક્ચર જોવા જાઓ છો થિયેટરમાં ત્યાં તો પૈસા આપીને જાઓ, ટિકિટ ખરીદી 150 રૂપિયા 200 રૂપિયા ટિકિટ ખરીદીને જાઓ છો, ત્યારે કોઈ દિવસ કીધું કે ઇન્ટરવલ ના રાખશો, ઇન્ટરવલમાં આટલી બધી એડ ના રાખશો, સ્ટાર્ટિંગમાં આટલી બધી એડ ના રાખશો. તમે તો ત્યાં રૂપિયા આપો છો, અહીંયા તો અમે તમારી પાસેથી રૂપિયા લેતા નથી, અને છતાં અમે આગળ એડ મૂકીએ છીએ આવી રીતે, કાં તો અમે કોલેબોરેશન કર્યું હોય અને એના વિશે બોલીએ છીએ, તમને લોકોને નથી ગમતું. તમે ઘરે ટાટા સ્કાયનો એક્ઝામ્પલ લઈ લો. ટાટા સ્કાયમાં તમે મંથલી જે રૂપિયા ભરો છો અને કોઈ પણ ચેનલ એ શરતે તમે પૈસા ભરો છો કે જે પણ પ્રોગ્રામ આવતો હશે એની વચ્ચે એડ નહીં આવે છે,
એ લોકો પણ કમાવા બેઠા છે. તમે અમારી જગ્યા હોવ તો તમે લોકો પણ આવું કરો છો, બરોબર છે? અમે લોકો એવું નથી કરતા, અમે લોકો સ્ટુડન્ટ પાસેથી પૈસા નથી લેતા, અમે તમારી પાસેથી એક સિંગલ રૂપિયા નથી લેતા. મારો અને યામી મેડમનો એક જ થોટ છે કે આપણે કોઈ દિવસ સ્ટુડન્ટ પાસેથી રૂપિયા નહીં લઈએ, આપણે ઓલવેઝ સ્ટુડન્ટને આપીશું. નોલેજ હોય, ફાઇનાન્શિયલ સપોર્ટ હોય, સ્ટડી મટીરિયલ હોય, કરિયર ગાઈડન્સ હોય, મોટિવેશન હોય, જે પણ હોય આપણે સ્ટુડન્ટને આપીશું ઓલવેઝ, અને આપણે સ્ટુડન્ટની પાછળ ઉભા રહીશું. આ ફક્ત અને ફક્ત એક જ અમારો મોટો છે. અને આમાં પણ જો તમને એવું થતું હોય કે અમે લોકો ખોટું કરી રહ્યા છીએ, તો હવે આનાથી વધારે તો હવે લોકો કહેતા હશે કે સર તમે યુટ્યુબમાં આવ્યા છો અને તમે મોટિવેશન કરો છો, આ કરો છો, પણ તમે પૈસા જોડે કમાવો છો ને. એક જણે એવી પણ કમેન્ટ કરી હતી, અમારા મેં એમણે એક વિડીયો બનાવ્યો હતો કે વોટ ઇઝ આફ્ટર 10th, તો એમાં એવી કમેન્ટ આવી કે સર દસમા ધોરણના છોકરા પાસેથી પણ કમાવાનું ચાલુ કરી નાખ્યું. અમે ક્યાં છોકરા પાસેથી કમાવાનું ચાલુ, અમે લોકો મહેનત કરીએ છીએ. ધોરણ 10 પછી શું તેનો જે કરિયર સ્કોપ હોય, એ કરિયર સ્કોપ માટે જે વિડીયો હોય, એ વિડીયો જે છે એ વિડીયો બનાવવો, એનું કન્ટેન્ટ બનાવવું, વિડીયો એડિટ કરવો, વિડીયો અપલોડ કરવો, એમાં કોઈ પ્રોબ્લેમ થાય તો ફરીથી વિડીયો બનાવવો, આ પરસેવો થાય છે એ પરસેવામાં બોલવું, આઈ કોન્ટેક્ટ કરવો, બરોબર, આ બધી વસ્તુ જે છે ને એમ નથી, આ બધી મહેનત પડે છે, એમને નથી વિડીયો બનતા. અને આ જે મહેનત બને છે ને એનું થોડુંક અમને અહીંયા આગળ જો મળતું હોય તો એમાં શું વાંધો છે, કશું ખોટું નથી આની અંદર. તો પ્લીઝ અમે લોકો તમને સપોર્ટ કરીએ છીએ. અને ઘણા બધા લોકો, અને આ બધા બધા લોકો આવું કરો છે એવું નથી, 95% જે સ્ટુડન્ટ જે છે એ લોકો અમને સપોર્ટ જ કરે છે. જે ઘણા ઘણા 4-5% લોકો જે છે એ લોકો આવી કમેન્ટ કરે છે, પણ એ જે કમેન્ટ કરશે એનાથી કંઈ આ જાગૃત આવાસ ચેનલ બંધ નથી થઈ જવાની, એનાથી કંઈ અમને કંઈ અસર થવાની નથી, બરોબર. હું ફક્ત તમારા સારા માટે કહું છું કે તમે આ બધું બંધ કરશો અને તમે તમારા કરિયર પર ફોકસ કરશો, તમે તમારા જે વસ્તુમાં આગળ વધવું છે એમાં તમે ફોકસ કરશો, અને હજુ પણ જો તમારે અમારી હેલ્પ જોઈતી હોય તો અમે લોકો હેલ્પ કરવા રેડી છીએ. કોઈ દિવસ ના નહીં પાડી. જે લોકો એમને ગાળ લખી હશે એને પણ હેલ્પ કરશું, જે લોકો એમને ગાળ નથી લખી પણ તો કરવાના જ છીએ, બરોબર. એવું કદી જિંદગીમાં ના રાખતા કે મેં સાહેબને આ કમેન્ટ કરી હતી અને એ કમેન્ટના કારણે હવે હું એમને કોન્ટેક્ટ નહીં કરી શકું, હવે એમની હેલ્પ નહીં માગી શકું, એવું કશું જ ના રાખતા. ગમે ત્યારે તમે એમને કહેશો અમે તમારી હેલ્પ કરવા રેડી છીએ. એનું પણ એક તમને અચીવમેન્ટ કહી દઉં, એક સારો છોકરો, સરસ મજાનો છોકરો. અમે જયારે લાસ્ટ ઇયરમાં ગુજસેટની એક્ઝામ પોસ્ટપોન થવાની વાત હતી ત્યારે મેં એવો વિડીયો બનાવ્યો હતો કે ગુજસેટ પોસ્ટપોન ના થવી જોઈએ, કે તમારું કરિયર બગડશે. ત્યારે મને એટલી ગંદી ગંદી ગાળો આવી હતી, એટલી ગંદી ગંદી કમેન્ટ્સ આવી હતી. એમાંથી એક છોકરાએ સ્પેશિયલ ફરીથી કમેન્ટ કરી હતી કે સર આઈ એમ સોરી, એ ગુજસેટના વિડીયોમાં મેં તમને આવી ગાળો લખી હતી, પણ તમે લોકો અમને એડમિશનમાં જે હેલ્પ કરી છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ, બરોબર. એટલે અમે કોઈ દિવસ એવા વિડીયો નહીં બનાવીએ કે જેમાં તમને નુકસાન થશે, ક્યારેય નહીં બનાવીએ. ઓલવેઝ તમને હેલ્પફુલ થાય એવા જ વિડીયો બનાવીએ છીએ. અને હજુ ભલે જાગૃત આવાસ વેબસાઇટ ક્રેશ થઈ ગયો, ફરીથી બનાવીશું, વધારે સિક્યોરિટી સાથે બનાવીશું, પાછું એનું બધું મટીરિયલ અપલોડ કરશું, પણ છોકરાઓ માટે એ વેબસાઇટ અમે રેડી રાખીશું. અને સ્ટુડન્ટ્સ તમે 2-3 દિવસ રાહ જુઓ, ફરીથી આપણી વેબસાઇટ ચાલુ થઈ જશે. તમારે કોઈ પેનિક થવાની જરૂર નથી. અમે મેક્સિમમ ટ્રાય કરી રહ્યા છીએ કે બધું મટીરિયલ આપણે ત્યાં અપલોડ કરીએ અને ફ્રી ઓફ કોસ્ટ હશે. અને જેણે બી આ વેબસાઇટ હેક કરી છે એ પણ હશે ગુજરાતી જ, બરોબર. એનો જે યુઝર નેમ છે ને આપણે નામ નથી ખબર પડતી, પણ છે ગુજરાતી જ, કેમ કે આપણી ચેનલ ગુજરાતી છે. આપણે કંઈ હિન્દીમાં બોલતા નથી એટલે મને તો એવું જાણવા મળશે નહીં કે મારે ઓહો હો 29 રાજ્યો છે એમાંથી કયા રાજ્યમાંથી મારી વેબસાઇટ હેક થઈ હશે. મારે બધું વિચારવાની જરૂર છે જ નહીં. ગુજરાતનો જ વિદ્યાર્થી હોઈ શકે, કાં તો ગુજરાતનો જ માણસ હોઈ શકે જેણે આ વેબસાઇટ હેક કરી હોય અને વેબસાઇટને ક્રેશ કરી નાખી હોય. અને ક્રેશ એટલે જ કરી શક્યો કેમ કે જેને મેં વેબસાઇટ આપી હતી એ પણ એક સ્ટુડન્ટ છે, એનું પણ એક સ્ટાર્ટઅપ છે, એ પણ શીખે છે, હું પણ શીખું છું, બધા શીખીએ છીએ. બાકી હું ચાહત તો કોઈ પ્રોફેશનલ માણસને પણ આપી શકત કે જે એકદમ ફર્સ્ટ ક્લાસ પરફેક્ટ વેબસાઇટ બનાવે અને મને કોઈ એમાં હેક ના કરી શકે. કંઈ વાંધો નહીં, હું તો તને થેન્ક યુ કહીશ જેણે વેબસાઇટ હેક કરી છે એને, કેમ કે તારા કારણે બે લોકોને નવી વસ્તુ શીખવા મળી કે ઓપન સોર્સ વેબસાઇટ હોય એ પણ હેક થઈ શકે છે. એ જે છોકરો નવો સ્ટાર્ટઅપ કરવા બેઠો છે એ હવે વધારે જોશથી કામ કરશે, વધારે સારી રીતે કામ કરશે, અને ભવિષ્યમાં એનો બીજો કોઈ ક્લાયન્ટ આવશે તો બીજા કોઈ ક્લાયન્ટને આ નુકસાન નહીં થાય. એના માટે તમે થેન્ક યુ. એ છોકરો વધારે આગળ વધશે, એનું નોલેજ તે વધાર્યું, બરોબર. પણ ભવિષ્યમાં યાદ રાખજે કે તું જ્યારે પણ કોઈની વેબસાઇટ કાં તો કંઈ હેક કરવાનો ટ્રાય કરીશ અને સામેવાળો વ્યક્તિ એવો નીકળ્યો કે ના આને હું કમ્પ્લેન કરી દઈશ અને સજા આપીને જ રહીશ અને એને તારા વિશે કમ્પ્લેન કરી એ દિવસે તું બેટા ફસાઈશ ને, ત્યારે તું મને યાદ કરીશ કે ચિંતન સર સાચું કહેતા હતા, આવું મારે કરવાની જરૂર નથી. બીજા બધાને પણ કહું છું, જે વ્યક્તિ આગળ વધતું હોય એને સપોર્ટ કરો, તમે પણ આગળ વધો, અમે પણ આગળ વધીએ, બધા જ આગળ વધીએ, એ જ અમારો મોટો છે. અમે કોઈ દિવસ એવું નથી વિચાર્યું કે ખાલી
અમે એકલા આગળ વધી જઈએ, તમને પાછળ રાખી દઈએ, કોઈ નહીં, બધા સાથે આપણે આગળ વધશું. અને આપણે જે આપણા ટાઈમમાં આયાની અંદર ચેનલ પ્રમોટ કરી રહ્યા છીએ એ ચાલુ જ રાખશું અને કન્ટિન્યુ રાખશું. પણ તમારે પેશન્સ રાખવી પડશે, કેમ કે 800 મેલ આવ્યા છે, 800-900 મેલ છે. હું એકલો છું, રોજનો એક વિડીયો મૂકું તોય 800 દિવસ થાય બધાને ચેનલને પ્રમોટ કરતા. 800 દિવસ એટલે કે અપ્રોક્સિમેટ 2 વર્ષ થઈ જાય, બરોબર. એટલે તમારે આ વસ્તુમાં પેશન્સ રાખવી પડશે. અને બીજી વસ્તુ બી કહું છું, તમને પ્રમોટ કરી દઉં છું, નો ડાઉટ, આપણે તમારી ચેનલ પ્રમોટ કરશું જ. પણ હું તમને પ્રમોટ કરીશ, ફોર એક્ઝામ્પલ તમને હું કહી દઉં કે મેં મારી બેનની ચેનલમાં પ્રમોટ કરી છે, બરોબર, આની અંદર કે મારી સિસ્ટર છે તમે એને સપોર્ટ કરજો. પણ એ લોકોએ સબસ્ક્રાઇબ પણ કરી નાખી, પણ પછી એને વ્યૂ નથી આવતા. હું કહું ને લોકો સબસ્ક્રાઇબ કરશે તમારી ચેનલને તો તમારા સબસ્ક્રાઇબર વધશે, પણ તમે ત્યારે જે વિડીયો બનાવશો ને એ વિડીયોમાં વ્યૂઝ નહીં આવે, એ વસ્તુ ધ્યાન રાખજો, બરોબર. વ્યૂઝ ક્યારે આવશે, જયારે કોઈ રેન્ડમલી તમારો વિડીયો જોવે અને ગમે, ને કે અહીંયા આગળ સારા વિડીયો આવે છે તો હું સબસ્ક્રાઇબ કરું, અને પછી જો એ સબસ્ક્રાઇબ થાય ને એ તમારો સાચો સબસ્ક્રાઇબર કહેવાય. અને તમે જયારે પણ વિડીયો અપલોડ કરશો તો એ તમારા વિડીયો જોશે. આપણે તો પણ તમારા સબસ્ક્રાઇબર્સ વધારવાનું એટલે કે તમને પ્રમોટ કરવાનું ચાલુ રાખીશું. પણ તમે એ આશા ના રાખતા કે એ બધા સબસ્ક્રાઇબર જે છે તમારા બધા વિડીયો જોવે, એટલે વ્યૂઝમાં તમારે હજુ પણ ડિફિકલ્ટી રહેશે. વ્યૂઝ માટે તમારે હજુ પણ કામ કરવું પડશે. સબસ્ક્રાઇબરમાં આઈ કેન હેલ્પ યુ, વ્યૂઝમાં આઈ કાન્ટ, એ તમારે જાતે હેલ્પ કરવી પડશે, ઠીક છે. તો ટેન્શન ના લેતા કોઈ પણ, અમે તમારી સાથે છીએ. અને હા, વેબસાઇટ બની જશે. બાય.